સમગ્ર દેશમાં કોરોનાના ત્રેવીસ હજાર પાંચસો ઓગણીસ કેસો સામે આવ્યા છે મહારાષ્ટ્ર પાંચ હજારથી વધુ કેસ સાથે કોરોના પ્રભાવિત રાજ્યોમાં નંબર વન પર છે આ યાદીમાં બે હજાર છસો ચોવીસ કેસ સાથે ગુજરાત રાજ્ય બીજા ક્રમે છે ગુજરાતમાં પણ અડધાથી વધુ કેસો માત્ર અમદાવાદમાં નોંધાયા છે અમદાવાદમાં અત્યાર સુધીમાં એક હજાર છસો બાવન કેસ સામે આવ્યા છે અમદાવાદમાં હાલ ચાર દિવસે કેસોની સંખ્યા ડબલ થઈ રહી છે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ આ અંગે ચિંતાજનક વિશ્લેષણ રજૂ કર્યું છે જો અમદાવાદમાં દર ચાર દિવસે કેસ ડબલ થશે તો પંદર મે સુધીમાં પચાસ હજાર કેસ થઈ જશે આ સ્થિતિ કાબૂમાં ન આવે તો એકત્રીસ મે સુધીમાં અમદાવાદમાં આઠ લાખ કેસો થવાની આશંકા છે અમદાવાદનું તંત્ર કેસોની સંખ્યા સાત આઠ દિવસે ડબલ થાય તેવા પ્રયાસો કરી રહ્યું છે એ માટે સંક્રમણને અટકાવવા લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવા તંત્ર સજ્જ થયું છે લોકડાઉન દરમિયાન અમદાવાદ સુરત અને રાજકોટમાં કરફ્યુ લાદવામાં આવ્યો હતો કોરોનાનું સંક્રમણ વધતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો હવે કરફ્યુ હટાવી લેવામાં આવ્યો છે કરફ્યુ દરમિયાન નોંધાયેલા ગુનાઓ અંગે ડીજીપી શિવાનંદ ઝાએ માહિતી આપી હતી કરફ્યુ દરમિયાન કરફ્યુ ભંગના કુલ ચારસો બ્યાસી ગુનાઓ નોંધાયા હતા જે પૈકી એકાવન ગુના ડ્રોન કેમેરા તથા છ ગુના સીસીટીવીના આધારે નોંધાયા હતા કુલ પાંચસો ચુમ્માલીસ લોકોની ધરપકડ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ડીજીપી શિવાનંદ ઝા ત્રીસ એપ્રિલે નિવૃત્ત થવાના હતા હાલની સ્થિતિને ધ્યાનમાં લઈને તેમને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે દેશભરમાં રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કીટ અંગે ફરિયાદો ઉઠી છે કોરોનાના નિદાન માટેની આ કીટની એક્યુરસી માપદંડ અનુસાર નેવું ટકા હોવી જોઈએ પરંતુ ભારતમાં તેની એક્યુરસી છ ટકા આસપાસ નોંધાતા આ કીટ યોગ્ય ન હોવાનો નિષ્કર્ષ નીકળ્યો હતો ભારત સરકારે ચીન સહિત વિદેશમાંથી રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કીટ આયાત કરી હતી એકલા ચીનમાંથી જ પાંચ લાખ કીટ આવી હતી સરકારે આયાત કરેલી તમામ કીટ જે તે દેશોને પરત કરવાનો નિર્ણય કર્યો છે ઉલ્લેખનીય છે કે સરકાર આ કીટના પૈસા પણ ચૂકવશે નહીં લોકડાઉનના પગલે જામનગર જિલ્લામાં પ્રવેશ છે નિયમો અનુસાર મળવાપાત્ર છૂટછાટ મેળવી અન્ય જિલ્લામાંથી જામનગર જિલ્લામાં પ્રવેશ મેળવવા ત્રણ તબક્કામાંથી ચેકિંગમાંથી પસાર થવું પડે છે સૌપ્રથમ જિલ્લાની સરહદોએ આવેલી ચેકપોસ્ટ પર નિયત મેડિકલ ચેકઅપ થાય છે ત્યાર પછી શહેરના બાયપાસ નજીક ચેકપોસ્ટ પર બીજી વખત હેલ્પ ચેકઅપ થાય છે આ બંને ચેકઅપની પહોંચ શહેરના પ્રવેશ દ્વારો પર કાર્યરત ચેકપોસ્ટો પર રજૂ કરવી પડે છે આમ ત્રણ સ્તરના ચેકિંગ પછી શહેરમાં પ્રવેશ મળે છે હેલ્થ ચેકઅપ દરમિયાન જેમની સ્થિતિ શંકાસ્પદ લાગે તેમને સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટાઇન કરવામાં આવે છે જામનગરમાં લોકડાઉન દરમિયાન અન્ય જિલ્લામાંથી ચોરી છૂપી લોકો ઘૂસી ગયાના બનાવો પછી તંત્ર આ મુદ્દે ચુસ્ત કડકાઈ રાખી રહ્યું છે જામનગરની જીજી હોસ્પિટલમાં આજે કોરોનાના નિદાન માટે દર્દીઓના રિપોર્ટ આવ્યા હતા જે પૈકી જામનગર જિલ્લાના દસ પોરબંદર જિલ્લાના સોળ દ્વારકા જિલ્લાના ત્રણ અને મોરબી જિલ્લાના ચાર સહિત તમામ તેત્રીસ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રને હાશકારો થયો છે ભાણવડમાં તંત્ર દ્વારા ફરસાણની દુકાનો તથા દૂધની બનાવટના ઉત્પાદકોને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યા હતા જેમાં શ્રીખંડ આઈસ્ક્રીમ ફરસાણ વગેરે એક હજાર કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો છે ભાટિયામાં પણ મીઠાઈ ફરસાણ બેકરીની ચૌદ દુકાનોમાં ચેકિંગ કરી ત્રણસો ઇઠોતેર કિલો વાસી ખાદ્ય ચીજો નાશ કરવામાં આવી હતી જામનગરમાં પણ વિવિધ ફરસાણ અને ડેરીઓમાં ચેકિંગ કરી 72 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો દેવભૂમિ દ્વારકાનો કાનભા બાબુભા માણેક નામનો યુવાન સ્થાનિક સગીરાને એક તરફી પ્રેમ કરતો હતો યુવક સગીરાને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો આખરે સગીરા સાથે બદલો લેવાના ઈરાદે કાનભાએ સગીરાના નામનું બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું આ એકાઉન્ટમાં બિભત્સ ફોટાઓ મૂકી સગીરાના ચારિત્ર અંગે બિભત્સ કોમેન્ટો કરી હતી સગીરાના પરિવારે આ અંગે પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપી યુવકની અટકાયત કરી હતી